हेलो स्टूडेंट्स, साइंस में चैप्टर नंबर 12 ध्वनि, एमा आपने आगळना लेक्चर में जोई गया था ध्वनि नु परावर्तन। आकृति जोई हती, आकृति नी मदद थी एक प्रवृत्ति ध्वनि नु परावर्तन। हवे त्यार पछी पड़कू, હવે પડઘો એ શું છે? તો કે ધ્વનિના વારંવાર થતા પરાવર્તનને કારણે આપણને એકથી વધારે વખત પડઘો સંભળાય છે। ધ્વનિનું છે એ વારંવાર પરાવર્તન થાય એને કારણે આપણે એકથી વખત એ પડઘો સંભળાય છે। ઘણીવાર તમે જોયું હોય તો કોઈ પહાડી વિસ્તારમાં ગયા હોય અથવા તો કોઈ સભાખંડમાં ગયા તો તમે એવો અનુભવ કરેલો હશે કે ધ્વનિના વારંવાર થતા પરાવર્તનને કારણે એકથી વધારે વખત આપણે પડઘો સાંભળી શકીએ છીએ। એવો આપણે પ્રયોગ છે કરેલો જ હશે, એવો અનુભવ છે એ કરેલો જ હશે બધાએ। જો આપણે યોગ્ય પરાવર્તક વસ્તુ જેવી કે ઊંચી ઇમારત અથવા પહાડની નજીક જોરથી બૂમ પાડીએ કે તાળી પાડીએ તો થોડા સમય પછી તે જ ધ્વનિ આપણને ફરી સંભળાય છે। જો થોડા સમય પછી એમ કીધું એ જ ધ્વનિ આપણને પાછો સંભળાય, તમને સંભળાતા આ ધ્વનિને પડઘો કહે છે। હવે જે ધ્વનિ તમને સંભળાય પાછો થોડી વાર પછી એ ધ્વનિને શું કહેવામાં આવે છે? પડઘો। આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ 0.1 સેકન્ડ સુધી રહે છે। જો આપણા મગજમાં ધ્વનિની સંવેદના ક્યાં સુધી રહીએ? લગભગ 0.1 સેકન્ડ, 0.1 સેકન્ડ સુધી જ રહીએ। પડઘો સ્પષ્ટ રીતે સંભળાય તે માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે ઓછામાં ઓછો 0.1 સેકન્ડનો સમયગાળો ચોક્કસ હોવો જોઈએ। હવે પડઘો સંભળાય સ્પષ્ટ રીતે એ માટે શું કીધું? મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ એ બંને વચ્ચે ઓછામાં ઓછો 0.1 સેકન્ડનો સમયગાળો હોવો જોઈએ। જો આપણે આપેલ તાપમાન જેમ કે 22° સેલ્સિયસ પર ધ્વનિનો વેગ 344 મીટર પર સેકન્ડ લઈએ તો ધ્વનિને અવરોધક સુધી જવા તથા પરાવર્તન પછી શ્રોતા સુધી પહોંચવા વચ્ચેનો સમયગાળો 0.1 સેકન્ડ કે તેથી થોડો વધુ હોવો જોઈએ। શું કીધું? કે તાપમાન છે એ 22° સેલ્સિયસ પર હોવું જોઈએ અને ધ્વનિનો વેગ લેવાનો 344 મીટર પર સેકન્ડ। તો ધ્વનિ છે એ શ્રોતા એટલે કે જે સાંભળે છે એના સુધી પહોંચવા વચ્ચેનો સમયગાળો છે કેટલો હોય? 0.1 સેકન્ડ અથવા તો એનાથી વધારે હોવો જોઈએ। આમ શ્રોતાથી પરાવર્તક સપાટી સુધી જવા તથા પાછા આવવા માટે ધ્વનિ દ્વારા કુલ કપાયેલ અંતર ઓછામાં ઓછું, જો પહેલાં શ્રોતાથી પરાવર્તક સપાટી સુધી ધ્વનિ જાય અને એ ધ્વનિ પાછું આવે તો એમ ધ્વનિ દ્વારા કુલ કપાયેલું અંતર કીધું છે કે ઓછામાં ઓછું 344 મીટર પર સેકન્ડ ગુણ્યા 0.1 સેકન્ડ એ બંનેનો ગુણાકાર કરીએ એટલે 34.4 મીટર હોવું જોઈએ। ધ્વનિનું કુલ કપાયેલું અંતર એની ગણતરી આપેલી છે, ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? 34.4 મીટર। અહીંયા સેકન્ડ છે એક છેદમાં છે 344 એકમમાં અને 0.1માં સેકન્ડ અંશમાં છે તો એ સેકન્ડ સેકન્ડ છે એ બંને કેન્સલ થઈ જશે અને એકમમાં આવશે ખાલી મીટર, 34.4 મીટર હોવું જોઈએ। આમ પડઘાઓ સ્પષ્ટ સાંભળવા માટે અવરોધકનું ધ્વનિ સ્ત્રોતથી લઘુત્તમ અંતર ધ્વનિએ કાપેલા કુલ અંતરથી અડધું એટલે કે 17.2 મીટર હોવું જોઈએ। ધ્વનિએ કુલ કાપેલું અંતર 34.4 છે પણ એનાથી અડધું કરીએ અને છેદમાં 2 કરીએ તો શું આવશે? 17.2 મીટર હોવું જોઈએ, એનાથી અડધું હોવું જોઈએ। ધ્વનિએ કુલ અંતર કાપેલું છે એનાથી ઓછું હોવું જોઈએ અડધું। આ અંતર હવાના તાપમાન સાથે બદલાય છે। હવે આ અંતર છે એ કોની સાથે બદલાય? હવાનું જે તાપમાન છે એની સાથે બદલાય છે કારણ કે તાપમાન સાથે ધ્વનિનો વેગ પણ બદલાય છે। હવે તાપમાન બદલાય તો એની સાથે શું બદલાય? ધ્વનિનો વેગ પણ બદલાય છે। ધ્વનિના વારંવાર થતા પરાવર્તનના કારણે આપણને એકથી વધારે વખત પડઘો સંભળાઈ શકે છે। મેં આગળ જ કીધું કે પડઘો કેવી રીતના સંભળાય કે ધ્વનિનું વારંવાર પરાવર્તન થાય, એકથી વધારે વખત પરાવર્તન થાય તો આપણે ધ્વનિ સાંભળી શકીએ, પડઘો સાંભળી શકીએ છીએ। વાદળોના ગડગડાટનો ધ્વનિ પણ ઘણી પરાવર્તક સપાટીઓ જેમ કે વાદળો તથા જમીન પરથી વારંવાર પરાવર્તનના ફળ સ્વરૂપે ઉત્પન્ન થતો હોય છે। જો વાદળના ગડગડાટનો ધ્વનિ એનો ધ્વનિ પણ કેટલીક વાર શું થાય તો કે ઘણી પરાવર્તક સપાટી જેમ કે વાદળ
તથા જમીન પરથી વારંવાર પરાવર્તનના ફળ સ્વરૂપે એ ઉત્પન્ન થાય છે. આ જોયું પડઘા વિશે કે પડઘો છે એ કેવી રીતના ઉત્પન્ન થાય, તો કે ધ્વનિ છે એનું વારંવાર પરાવર્તન થાય એને કારણે આપણે પડઘો સાંભળી શકીએ છીએ, કે એ ધ્વનિ ઉત્પન્ન થાય અને થોડીવાર પછી છે એ પડઘો આપણને સંભળાય. હવે ત્યાર પછી અનુરણન. અનુરણન એ શું છે એ જોઈએ. હવે કોઈ મોટા ઓરડામાં વક્તા જ્યારે બોલવાનું બંધ કરે કે તરત જ તેનો અવાજ છે એ ધ્વનિ સંભળાવવાનો બંધ નથી થઈ જતો, એનો અવાજ એટલે કે એ ધ્વનિ છે સંભળાવવાનો બંધ નથી થઈ જતો. સભાખંડમાં પ્રેક્ષક સુધી એ ધ્વનિ સીધો જ તેમજ ખંડની દિવાલ તથા તે ખંડની છત પરથી થતાં ગુણન પરાવર્તનને લીધે એ ધ્વનિ જળવાઈ રહે છે. જો એમ કીધું કે ધ્વનિ ડાયરેક્ટ બંધ નથી, કોઈ વક્તા બોલતું હોય તો ધ્વનિ ડાયરેક્ટ બંધ નથી થઈ જતો, પણ ક્યાં અથડાય? સભાખંડની જે દિવાલ છે અથવા તો એ ખંડની છત છે એના ઉપરથી અથડાય અને પરાવર્તનને લીધે એ ધ્વનિ જળવાય જ રહે, ધ્વનિ ત્યાં હોય જ છે. થોડા સમય સુધી એ સભાખંડની અંદર જ હોય છે, એ સભાખંડની અંદર રહે ધ્વનિ અને આપણને એ થોડીવાર પછી સંભળાય છે. પાછું જોઈએ, કોઈ મોટા ઓરડામાં ઉત્પન્ન થતો ધ્વનિ દિવાલ પરથી વારંવાર પરાવર્તન પામવાના કારણે લાંબા સમય સુધી જળવાઈ રહે છે. કોઈ મોટા ઓરડામાંથી ઉત્પન્ન થાય છે ધ્વનિ, એ દિવાલ ધ્વનિની જે દિવાલ છે એના પરથી ધ્વનિ વારંવાર પરાવર્તન પામી અને અથડાતો રહે અને લાંબા સમય સુધી એ જળવાઈ રહે ત્યાં ત્યાં જ, જ્યાં સુધી તેની તીવ્રતા ખૂબ જ ઓછી ન થાય, જ્યાં સુધી એની તીવ્રતા ઓછી ન થાય ત્યાં સુધી તે જળવાઈ રહે. વારંવાર પરાવર્તનના કારણે જે પ્રબળ ધ્વનિ મળે છે તેને અનુરણન કહે છે. હવે વારંવાર પરાવર્તન થયું તો જે પ્રબળ ધ્વનિ આપણને મળ્યો, વધારે વેગવાળો ધ્વનિ પ્રબળ ધ્વનિ આપણને મળ્યો એ ધ્વનિને શું કહેવામાં આવે છે? અનુરણન. કોઈ સભાખંડ કે મોટા હોલમાં વધારે પડતું અનુરણન અનિચ્છનીય છે. હવે કોઈ સભાખંડ છે અથવા તો મોટો હોલ છે એમાં વધારે પડતું અનુરણન છે અનિચ્છનીય, મીન્સ કે અયોગ્ય છે. વધારે પડતું જો અનુરણન વધી જાય તો જે બોલેલા શબ્દ હોય એના જ પડઘા સ્વરૂપે સંભળાય, એટલે જે બોલેલા શબ્દ છે એ પણ આપણે સરખા ક્લિયર સાંભળી શકીએ નહીં. અનુરણન ઓછું કરવા માટે હોલની છત તથા દિવાલો પર ધ્વનિશોષક પદાર્થો જેવા કે દબાવેલા ફાઇબર બોર્ડ, રફ પ્લાસ્ટર અથવા પડદા લગાડવામાં આવે છે. જો અનુરણન ઓછું કરવા માટે કેવા કેવા પદાર્થો લગાવવામાં આવે, એમ કીધું ધ્વનિશોષક પદાર્થો, દબાવેલા ફાઇબર બોર્ડ છે, રબર રફ પ્લાસ્ટર છે અથવા તો પડદા એ લગાવવામાં આવે છે. શું કામે? તો કે ધ્વનિશોષક પદાર્થો છે જે એ અનુરણન ઓછું કરે છે. સીટોના પદાર્થની પસંદગી પણ તેના ધ્વનિશોષકતાના ગુણોને આધારે કરવામાં આવે છે. હવે સીટના પદાર્થની પસંદગી એ પણ કેવી રીતના કરવામાં આવે? ધ્વનિશોષકતાના ગુણને આધારે. કોઈ મોટો સભાખંડ છે એમાં પ્રેક્ષકો બેઠા હોય એ સીટ, એનું કહે છે કે એને પદાર્થની પસંદગી એવી કરવામાં આવે કે ધ્વનિ શોષી લે, એના ગુણધર્મને આધારે કરવામાં આવે છે. ઉદાહરણ 12.2, એક ઉદાહરણ આપેલું છે જોઈ લઈએ. એક વ્યક્તિ એક ભેખડ પાસે તાળી પાડે છે. હવે ભેખડ મીન્સ કે આમ ખુલ્લી જગ્યા છે, કોઈ ખુલ્લી જગ્યા, કોઈ સડક હોય એ ત્યાં છે એ તાળી પાડે છે. તેની 2 સેકન્ડ બાદ તેનો પડઘો સંભળાય છે. હવે એની 2 સેકન્ડ પછી એનો પડઘો સંભળાય છે. જો ધ્વનિનો વેગ 346 મીટર પર સેકન્ડ લઈએ તો ભેખડ અને વ્યક્તિ વચ્ચેનું અંતર કેટલું હશે? ધ્વનિનો વેગ કેટલો લેવાનો? વેગ આપી દીધો છે અને એની સેકન્ડ આપી દીધી છે કે 2 સેકન્ડ બાદ એનો પડઘો સંભળાય, અને ધ્વનિનો વેગ v = 346 મીટર પર સેકન્ડ આપી દીધું, તો ભેખડ અને વ્યક્તિ વચ્ચેનું અંતર આપણે શું શોધવાનું છે? અંતર શોધવાનું છે. અંતરનું સૂત્ર આવી ગયું છે, ડાયરેક્ટ મૂકી દેવાનું. જો ધ્વનિનો વેગ v આપેલો છે, v = 346 મીટર પર સેકન્ડ, મીટર સેકન્ડ ઇનવર્સ, પડઘો સાંભળવા માટે લીધેલો સમય t = 2 સેકન્ડ, પડઘો સાંભળવા માટે કેટલો સમય લીધો? 2 સેકન્ડ પછી પડઘો સાંભળવાનો હતો એટલે સમય આપી દીધો t = 2 સેકન્ડ. ધ્વનિ દ્વારા કપાયેલું અંતર, હવે કપાયેલું અંતર, અંતરનું ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું શું છે? v × t, અંતરનું સૂત્ર v × t, v વેગ અને t એટલે સમય.
346 મીટર પર સેકન્ડ ગુણ્યા 2 સેકન્ડ. તો હવે અહીંયા સેકન્ડ છે એક છેદમાં છે ને કૌંસમાં છે, સેકન્ડ સેકન્ડ કેન્સલ થઈ જશે, એકમમાં ખાલી મીટર આવશે. તો 346 ગુણ્યા 2 એનો ગુણાકાર કરી નાખવાનો એટલે શું આવી જશે, 1730 મીટર. તો ધ્વનિ દ્વારા કુલ કપાયેલ અંતર શોધવાનું, તો શું મળી ગયું આપણે, 1730 મીટર. એટલું ધ્વનિ દ્વારા કપાયેલું અંતર, એટલો અવાજ, એટલું અંતર છે એ ધ્વનિ સંભળાશે. 2 સેકન્ડમાં ધ્વનિ ભેખડ તથા વ્યક્તિની વચ્ચે બમણું અંતર કાપશે. તેથી ભેખડ અને વ્યક્તિ વચ્ચેનું અંતર, જો હવે એમ કીધું કે 2 સેકન્ડમાં ધ્વનિ છે એ ભેખડ ને વ્યક્તિ વચ્ચે કેવું અંતર કાપશે, બમણું અંતર. આગળ આપણે જોઈ ગયા પહેલાં ધ્વનિનો વેગ હતો જેનો એનો સમયગાળો હતો એને આપણે અડધા કર્યા હતા, એટલે ધ્વનિ દ્વારા કુલ કપાયેલું અંતર એટલું હતું તેને અડધા કર્યા હતા. અહીંયા એનું શું કરવાનું, ડબલ કરવા, સોરી એને પણ અડધું જ કરવાનું છે કે 2 સેકન્ડમાં ધ્વનિ ભેખડ તથા વ્યક્તિ વચ્ચે બમણું અંતર કાપશે. બમણું અંતર કાપે એટલે એને ભાંગ્યા 2 કરી નાખવાના, 1730 મીટર એના ભાંગ્યા 2. હવે એને ભાંગા કરવાનો 2 વડે એટલે શું આવશે જવાબમાં, 865 મીટર. એ જવાબ મળી ગયો આપણે કે ધ્વનિ દ્વારા કુલ કપાયેલું અંતર, તો ભેખડ અને વ્યક્તિ વચ્ચેનું અંતર કીધું છે, એ ભેખડ છે અને વ્યક્તિ એ બંને વચ્ચેનું અંતર કીધું, એ અંતર હશે 865 મીટર. પડઘો અને અનુરણન જોયું. હવે ત્યાર પછી ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો, ધ્વનિના પરાવર્તક ગુણક પરાવર્તન છે એના ઉપયોગો શું છે એ જોઈ લઈએ. પહેલું, મેગાફોન કે લાઉડસ્પીકર, હોર્ન, તુરી તથા શહેનાઈ જેવા વાદ્યો, આ વાદ્ય છે એ બધા એવી રીતે બનાવવામાં આવે છે જેથી ધ્વનિ બધી દિશામાં ફેલાવવાના બદલે ફક્ત એક ચોક્કસ દિશામાં ગતિ કરે, જે આકૃતિ 12.12 દર્શાવે છે. જો અમુક એવા પદાર્થ છે ને કેવી રીતના બનાવવામાં આવે છે કે ધ્વનિ બધી દિશામાં પ્રસરણ ન પામે પણ કોઈ ચોક્કસ એક જ દિશામાં પ્રસરણ પામે, એવી રીતના જો મેગાફોન અહીંયા દર્શાવેલો છે એની ધ્વનિની દિશા દર્શાવેલી છે, અને હોર્ન એનો પણ ધ્વનિની દિશા, કે બધા એવી રીતના બનાવ્યા છે આ બધા વાદ્યો કે ધ્વનિ બધી દિશામાં ન ફેલાય, ફક્ત એક ચોક્કસ દિશામાં જ એ ધ્વનિ ગતિ કરી શકે છે. આ યંત્રોમાં એક નળીનો આગળનો ખુલ્લો ભાગ શંકુ આકારનો હોય છે. આ નળીમાં આગળનો ભાગ કેવો છે, શંકુ આકારનો છે, જે સ્ત્રોતથી ઉત્પન્ન થતા ધ્વનિને વારંવાર પરાવર્તિત કરી શ્રોતાઓની દિશામાં આગળ તરફ મોકલે છે. હવે એ સ્ત્રોતથી ઉત્પન્ન થતા ધ્વનિને વારંવાર પરાવર્તિત કરે અને શ્રોતાઓ એટલે કે જે સાંભળવાવાળા છે એની દિશામાં આગળ તરફ મોકલે છે, એમાં પરાવર્તિત કરી અને જે સાંભળનાર છે એની દિશામાં આગળ મોકલી દે. સ્ટેથોસ્કોપ એક મેડિકલ ઉપકરણ છે. જો સ્ટેથોસ્કોપ એ શું છે, એક મેડિકલ ઉપકરણ છે, બધાએ જોયું જ હશે સ્ટેથોસ્કોપ, જે શરીરની અંદર ખાસ કરીને હૃદય તથા ફેફસાઓમાં ઉત્પન્ન થતા ધ્વનિને સાંભળવાના કામમાં આવે છે. એનું કામ શું, તો કે હૃદય અને ફેફસામાં જે ઉત્પન્ન થતું ધ્વનિ છે, અવાજ, એને સાંભળવામાં મદદ કરે છે. સ્ટેથોસ્કોપમાં દર્દીના હૃદયના ધબકારાનો ધ્વનિ વારંવાર પરાવર્તન પામી ડૉક્ટરના કાન સુધી પહોંચે છે. જો અહીંયા જોઈ શકો છો, ડૉક્ટર છે એ સ્ટેથોસ્કોપ દ્વારા છે બાળકનો જે હૃદય અને ફેફસાની અંદરનો ધ્વનિ છે એ ચકાસે છે. કેવી રીતના કરે, તો કે દર્દીના હૃદયના ધબકારાનો ધ્વનિ, એ દર્દીના હૃદયના જે ધબકારાનો ધ્વનિ છે એ વારંવાર પરાવર્તન થઈ અને ક્યાં પહોંચે, એ નળી મારફતે ડૉક્ટરના કાન સુધી પહોંચે છે. ત્રીજું, કોન્સર્ટ હોલ, સંમેલન ઓરડાઓ તથા સિનેમા હોલની છત વક્રાકાર બનાવવામાં આવે છે જેથી પરાવર્તન બાદ ધ્વનિ હોલના બધા જ ભાગ સુધી પહોંચી જાય. જો મોટા મોટા હોલ હોય છે, સંમેલન ઓરડાઓ હોય છે, હવે એ બધા સિનેમા હોય એ બધામાં છે એ કેવી રીતના હોય, તો કે છત કેવી હોય, વક્રાકાર બનાવવામાં આવે એટલે ધ્વનિનું શું થાય, પરાવર્તન થાય અને ધ્વનિ હોલ છે એનો આખા બધા ભાગ સુધી પહોંચી જાય છે. હોલ તો મોટા મોટા હોય, સિનેમા હોલ અને ઓરડા, સંમેલન ઓરડા એ બધું મોટું હોય, તો હવે ધ્વનિ છે પ્રેક્ષક સુધી બધાને પહોંચવા માટે એની છત કેવી હોય છે, વક્રાકાર બનાવવામાં આવે છે, જે આકૃતિ 12.14 દર્શાવેલ છે, અહીંયા દર્શાવેલી છે 12.14 જોઈ શકો છો કે કોઈ વક્તા બોલે અને બધાને સંભળાય, પ્રેક્ષક હોય એને સંભળાય એવી રીતે
कक्ष सम्मेलन कक्ष में छे वक्राकार छत गोठवेली होय छे। क्यारेक क्यारेक वक्राकार ध्वनि बोर्ड मंचनी पाछळ राखवामां आवे छे, जेथी ध्वनि आ ध्वनि बोर्ड थी परावर्तन पामी संपूर्ण हॉल में फैलाई जाए छे। जो एम कीधुं के क्यारेक क्यारेक छे ए मंचनी पाछळ राखवामां आवे ध्वनि बोर्ड छे ए, तो जेथी शुं थाय तो के ध्वनि आ बोर्ड थी परावर्तन पामी अने संपूर्ण हॉल आखा हॉल में फैलाई जाए छे। सम्मेलन कक्ष में वक्राकार छत दर्शावेली छे अने मोटा ओरडा में उपयोग में लेवाता ध्वनि बोर्ड दर्शावेला छे। ध्वनिना स्त्रोत छे अने ध्वनि बोर्ड जोई शको छो। હવે ત્યાર પછી જોઈએ સાંભળવાનો વિસ્તાર। આપણે અવાજ ધ્વનિ સાંભળી શકીએ છીએ, તો કેટલો સુધી કેટલા હર્ઝ સુધી ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ, કેટલું સાંભળી શકતા નથી એ દર્શાવેલું છે। જોઈએ, આપણે બધી આવૃત્તિના ધ્વનિ સાંભળી શકતા નથી, આપણે છે બધી આવૃત્તિ એના ધ્વનિ સાંભળી શકતા નથી, આપણો માનવ કાન છે એ બધી ધ્વનિ સાંભળવા માટે સક્ષમ નથી। તો ક્યાંથી ક્યાં સુધીનો ધ્વનિ છે, કેટલા વિસ્તારનો કેટલી એની રેન્જ છે ધ્વનિની એ સાંભળી શકીએ જોઈ। મનુષ્યમાં ધ્વનિની સાંભળવાનો વિસ્તાર લગભગ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની હોય છે, એટલે કે 1 હર્ટ્ઝ = 1 સાયકલ પર સેકન્ડ। 1 હર્ટ્ઝ એટલે કેટલા થાય, 1 સાયકલ પર સેકન્ડ, 1 સેકન્ડમાં 1 સાયકલનો એટલે 1 હર્ટ્ઝ થાય। તો અહીંયા 20 હર્ટ્ઝ કીધું છે તો 20 સાયકલ પર સેકન્ડ થશે। તો શું કીધું કે મનુષ્યમાં ધ્વનિ સાંભળવાનો વિસ્તાર આપી દીધો છે, કેટલો છે, 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ। 20 હર્ટ્ઝથી ઓછું ધ્વનિ આપણે સાંભળી શકતા નથી અને 20,000 હર્ટ્ઝથી વધારે ધ્વનિ આપણે સાંભળી શકતા નથી। એની રેન્જ આપી દીધી કે આટલા સુધીનો આટલો ધ્વનિ છે એ આપણે મનુષ્ય સાંભળી શકે છે। 5 વર્ષથી ઓછી વયના બાળક તથા કેટલાક પ્રાણીઓ જેમ કે કૂતરો 25 કિલો હર્ટ્ઝ સુધીના ધ્વનિ સાંભળી શકે છે। જો કૂતરો છે એ 25 કિલો હર્ટ્ઝ એ સુધીના ધ્વનિ સાંભળી શકે છે, એટલે જો અહીંયા આપેલું 1 કિલો હર્ટ્ઝ એટલે 1,000 હર્ટ્ઝ થાય, તો 25 કિલો હર્ટ્ઝ એટલે શું થાય, 25,000 હર્ટ્ઝ। તો કૂતરો છે 25,000 સુધીના ધ્વનિ એ સાંભળી શકે છે, જે માણસ નથી સાંભળી શકતા, કારણ કે માણસનું આપી દીધી રેન્જ કે 20,000થી વધારે ન સાંભળી શકે, તો 25,000થી વધારે ધ્વનિ છે એ માણસ સાંભળી શકે નહીં। જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેના કાન ઉચ્ચ આવૃત્તિઓ ઓછી સાંભળી શકે છે। જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે એમ એના કાન છે ઉચ્ચ આવૃત્તિઓ, જે વધારે આવૃત્તિવાળા ધ્વનિ હોય એ ઓછી સાંભળી શકે છે। 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિ ધરાવતા ધ્વનિને અવશ્રાવ્ય ધ્વનિ કહે છે, ઇન્ફ્રાસોનિક ધ્વનિ। કેવું કહેવાય, અવશ્રાવ્ય ધ્વનિ। 20 હર્ટ્ઝથી જે ઓછી આવૃત્તિના ધ્વનિ હોય એને અવશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે। જો આપણે અવશ્રાવ્ય ધ્વનિ સાંભળી શકતા હોત તો કોઈ લોલકના કંપનો એવી જ રીતે સાંભળી શકત જેવી રીતે માખીની પાંખોના કંપન સાંભળી શકીએ છીએ। જો એમ કીધું કે આપણે અવશ્રાવ્ય ધ્વનિ સાંભળી શકતા હોત તો લોલકના કંપન જ એવી રીતના આપણે સાંભળી શકત કે માખીની પાંખો છે એના કંપન જેમ સાંભળી શકીએ। ગેંડો 5 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા અવશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ કરીને સંપર્ક સ્થાપિત કરે છે। હવે ગેંડો છે એ 5 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા અવશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ કરે એ સાંભળી શકે છે અને સંપર્ક સ્થાપિત કરે। વહેલ તથા હાથી અવશ્રાવ્ય ધ્વનિ રેન્જના ધ્વનિ ઉત્પન્ન કરે છે, વહેલને હાથી એ પણ ધ્વનિ ઉત્પન્ન કરે, ક્યાં, અવશ્રાવ્ય ધ્વનિ એટલે કે 5 હર્ટ્ઝથી ઓછા ધ્વનિ એને અવશ્રાવ્ય ધ્વનિ કહેવાય। તો હવે 5 હર્ટ્ઝથી ઓછા ધ્વનિ એની રેન્જ એની મર્યાદા એ ઉત્પન્ન કરે છે। એવું જોવામાં આવ્યું છે કે કેટલાક પ્રાણીઓ ભૂકંપ પહેલાં પરેશાન થઈ જાય છે, કેટલાક પ્રાણી છે ભૂકંપ પહેલાં જ પરેશાન થઈ જાય। ભૂકંપમાં મુખ્ય શોક તરંગ પહેલાં ઓછી આવૃત્તિવાળા અવશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન થતા હોય છે, જે કદાચ આ પ્રાણીઓને સાવધાન કરતા હશે। જો ભૂકંપ પહેલાં જ એને ખબર પડી જાય, અમુક પ્રાણી છે ને ભૂકંપ પહેલાં જ સાવચેત થઈ જાય, કારણ કે એને ખબર પડી જાય તો હવે ભૂકંપ આવશે, કેના પરથી, તો કે એ ભૂકંપ છે એ મુખ્ય શોક તરંગ પહેલાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ ઉત્પન્ન થતા હોય, એમાં છે એ સાવ 5 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિવાળા ધ્વનિ ઉત્પન્ન થતા હોય, એટલે અમુક પ્રાણીએ સાંભળી શકે અને અમુક પ્રાણી સાવધાન થઈ જાય, જે આપણને ખબર પડતી નથી, કારણ કે આપણે સાંભળી જ શકતા નથી, જે સાંભળી શકે એ સાવધાન થઈ જાય અને એને ખબર પડી જાય। 20 કિલો હર્ટ્ઝથી વધારે આવૃત્તિ ધરાવતા ધ્વનિને પરાશ્રાવ્ય ધ્વનિ
अथवा पराध्वनि कहे छे। जो 20 किलो हर्ट्स कीधु, हवे 20 किलो हर्ट्स एटले 20,000 हर्ट्स, तो 20,000 हर्ट्स थी वधारे आवृत्ति धरावता ध्वनि एने शुं कहेवाय? पराश्राव्य। ओछा ध्वनि हता 5 हर्ट्सथी ओछा एने अवश्राव्य, અને વધારે હોય 20,000 વર્ષથી વધારે એને પરાશ્રાવ્ય એટલે કે પરાધ્વનિ, અલ્ટ્રાસોનિક સાઉન્ડ કહેવામાં આવે છે। ડોલ્ફિન, ચામાચીડિયું અને પોરપોઈસ, વહેલ જેવું જ એક સસ્તન પ્રાણી છે પોરપોઈસ, પરાધ્વનિ ઉત્પન્ન કરે છે। જો ડોલ્ફિન, ચામાચીડિયું અને પોરપોઈસ એ ત્રણેય 20,000 હર્ટ્ઝથી વધારે ધ્વનિ ઉત્પન્ન કરે છે। કેટલીક પ્રજાતિના ફૂદાઓની શ્રવણ શક્તિ ખૂબ જ ઊંચી હોય છે। આ ફૂદા ચામાચીડિયા દ્વારા ઉત્પન્ન થતી ઉચ્ચ આવૃત્તિના ચીચી જેવા ધ્વનિને સાંભળી શકે છે। જો ચામાચીડિયું દ્વારા ઉત્પન્ન થાય ઉચ્ચ આવૃત્તિ કે જે આપણે નથી સાંભળી શકતા કારણ કે એ 20,000 હર્ટ્ઝથી વધારે છે, તો એ અમુક એવા ફૂદા હોય એ ચામાચીડિયું દ્વારા જે અવાજ ઉત્પન્ન થાય એ સાંભળી શકે છે, તેમને પોતાની આસપાસ ઉડતા ચામાચીડિયાની જાણકારી મળી જાય છે। હવે તેમને ખબર પડી જાય એની આસપાસ ચામાચીડિયું ઉડતું હોય કારણ કે એનો ધ્વનિ સાંભળી શકે છે, અને પોતાને પકડાઈ જતાં બચાવે છે, અને પોતે છે એ પકડાઈ ન જાય એનાથી પોતાની જાતને બચાવે છે। ઉંદર પણ પરાધ્વનિ ઉત્પન્ન કરી કેટલીક રમતો રમે છે। ઉંદર એ પણ પરાધ્વનિ એટલે કે 20,000 હર્ટ્ઝથી વધારે ધ્વનિ ઉત્પન્ન કરી અને કેટલીક રમતો રમે છે। શ્રવણ સહાયક યંત્ર, જે લોકોને ઓછું સંભળાતું હોય તેમને આ યંત્રની જરૂર પડે છે। આ યંત્રની જરૂર કોને પડે? જે લોકોને ઓછું સંભળાતું હોય સાવ એને। આ બેટરીથી ચાલતું એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે। આ ઉપકરણ કેવું છે? બેટરીથી ચાલે, જેમાં એક નાનો માઇક્રોફોન, એક એમ્પ્લીફાયર તથા સ્પીકર હોય છે। એક નાનો માઇક્રોફોન હોય, એક એમ્પ્લીફાયર હોય અને સ્પીકર હોય। જ્યારે ધ્વનિ માઇક્રોફોન પર પડે ત્યારે તે ધ્વનિ તરંગોને વિદ્યુત સિગ્નલમાં રૂપાંતરિત કરે છે। ધ્વનિ છે ક્યાં પડે? માઇક્રોફોન ઉપર પડે ત્યારે ધ્વનિ તરંગને વિદ્યુત સિગ્નલમાં એ રૂપાંતરિત કરી દે। વિદ્યુત સિગ્નલો એમ્પ્લીફાયર દ્વારા વિવર્ધિત થાય છે, વિવર્ધિત એટલે મોટું થાય છે, જે કાનમાં ડાયફ્રમ એટલે કે કાનનો જે પડદો છે એના ઉપર આપાત થાય અને વ્યક્તિને સ્પષ્ટ ધ્વનિ સંભળાય છે। જે વ્યક્તિને ધ્વનિ સંભળાતું ના હોય એના માટે આ યંત્રની જરૂર પડે છે, શ્રવણ સહાયક યંત્ર। હવે ત્યાર પછીનું છે પરાધ્વનિની ઉપયોગિતા, એ જોઈએ નેક્સ્ટ વિડીયોમાં।